ચાલો આગળ આજે એક નવો ચેપ્ટર શરૂ કરશું કાચું સરવૈયું ટ્રાયલ બેલેન્સ હવે સરવૈયું છે એ બે પ્રકારનું હોય કાચું સરવૈયું અને પાકું સરવૈયું બરાબર કાચું સરવૈયું જે પ્રારંભિક માહિતી આપે છે પાકું સરવૈયું કે જે ફાઇનલ માહિતી આપે છે વાર્ષિક માહિતી આપે છે સેની તો કે સંધાન સંધાનની અંદર જે મિલકતો અને દેવા છે એની માહિતી સરવૈયાની અંદર હોય હવે કાચું સરવૈયું છે એમાંથી અમુક એન્ટ્રીઓ બાકી હોય અમુક વર્ષાંતે હિસાબો લખવાના બાકી રહી ગયા હોય તો કાચા સરવૈયામાં ફેરફાર કરી અને પાકું સરવૈયું બનાવવામાં આવે છે તો સૌથી પહેલા આપણે સરવૈયું જોવા માટે કાચું સરવૈયું શું છે એ જોવું પડે કે કાચું સરવૈયું શું છે અને શું કામ બનાવવામાં આવે છે ક્યાં ક્યાં ફેરફારો એમાં શક્ય છે તો આપણે સૌથી પહેલા જ આપણે અગાઉ જોઈ લીધું કે હિસાબી પદ્ધતિ છે એ કળા અને વિજ્ઞાન છે બરાબર એટલે કે કળા અને વિજ્ઞાન નો આમ તો સમન્વય છે તો હિસાબી પદ્ધતિ વિજ્ઞાન હોવાથી તેને પોતાના નિયમો સિદ્ધાંતો પ્રણાલિકાઓ છે અને હિસાબો તૈયાર કરતી વખતે તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે કારણ કે એના નિયમો છે સિદ્ધાંતો છે પ્રણાલિકાઓ છે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી તો આપણે આની પાસેથી યોગ્ય પરિણામ છે એ મેળવી શકીએ એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે હિસાબી પ્રણાલિકાઓ છે સિદ્ધાંતો છે અને એનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખી અને આપણે એનું જો હિસાબો લખવામાં આવે તો આપણે હિસાબો સાચા હોય અને સાચી પરિસ્થિતિ રજૂ કરી શકે છે એટલે હિસાબોનો ઉપયોગ જુદા જુદા પ્રકારે થાય છે તેથી તૈયાર થયેલા હિસાબોને પ્રમાણિત કરવામાં આવે છે પ્રમાણિત કરવા એટલે કે ચેકિંગ થઈ ગયા છે એવા સર્ટિફાઈડ કરવા પ્રમાણિત કરવા હિસાબો સાચી અને વાજબી આર્થિક સ્થિતિ દર્શાવે છે હિસાબો શું કરશે તો કે સાચી પરિસ્થિતિ અને વાજબી એટલે હકીકતે ધંધામાં જે પરિસ્થિતિ છે એ બતાવશે તે અંગેનું પ્રમાણપત્ર કંપનીના સ્વરૂપમાં અપેક્ષિત હોય છે એટલે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ કંપની સ્વરૂપમાં એવું કીધું છે બિન કોર્પોરેટ સ્વરૂપમાં સાચું અને વાજબી ચિત્ર ગર્ભિત રીતે અપેક્ષિત છે અને કે પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે એ કાચું સમય છે એનું સાચું અને વાજબી સ્વરૂપ રજૂ કરતું હોવું જોઈએ તો સાચો અને વાજબી ખ્યાલ એટલે શું તો પેલું છે કે સાચો અને વાજબી ખ્યાલ કાચા સમયની અંદર સાચો અને વાજબી ખ્યાલ કોને કહેવાય તો ધંધાકીય હિસાબો સાચા અને વાજબી છે તેની જાણકારી બે બાબતો પરથી મળે છે એટલે કે આપણને કેવી રીતે ખ્યાલ આવશે કે આ હિસાબો છે એ સાચા છે કે વાજબી છે તો પહેલું હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે પેલી કઈ બાબત કીધી કે હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે બરાબર પહેલું આ કે હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે અને બીજો કે હિસાબો નિયમના આધારે તૈયાર કરવામાં આવ્યા છે હિસાબો નિયમના આધારે તૈયાર કરવામાં આવ્યા છે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે હિસાબો એક તો ગણિતની દ્રષ્ટિએ સાચા હોવા જોઈએ બીજો હિસાબો નિયમના આધારે તૈયાર કરવામાં આવ્યા છે તો બે બાબતોનું ધ્યાન રાખીએ તો કાચું સરવૈયું છે એ સાચી અને વાજબી પરિસ્થિતિ છે એ રજૂ કરી શકે છે એટલે કે એની પાસેથી આપણે જો સાચી પરિસ્થિતિ અને વાજબી પરિસ્થિતિનો ખ્યાલ મેળવવો હોય તો આ બે બાબતોની ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જો એનું ધ્યાન રાખવામાં આવે તો સાચો અને વાજબી ખ્યાલ આપણને મળી રહે છે તો હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ એ દ્વિનોંધીનામ પદ્ધતિ છે કારણ કે આપણે જે અગાઉ બે પદ્ધતિ એક નોંધી અને દ્વિનોંધી આપણે જે અહીં લઈએ છીએ દ્વિનોંધીનામ પદ્ધતિ છે જેમાં વ્યવહાર છે એની
બે અસરો થતી હોય છે જેમાં એક અસર હોય છે ઉધાર અને એક હોય છે જમા તેથી બધા વ્યવહારોનો ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો જેટલો હોય છે અથવા તો જમા બાજુનો સરવાળો છે એટલો ઉધાર બાજુનો સરવાળો હોય છે કારણ કે બે અસર છે એટલે બે બાજુ સરખી રકમથી અસર છે એટલે સરવાળો સરખો આવે છે અને જો ઉધાર અને જમા બાજુનો સરવાળો સરખા ન હોય તો હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા નથી કાચા સરવાળામાં જો ઉધાર અને જમા બંને બાજુના હિસાબો સરખા ન હોય એટલે કે બેયનો સરવાળો સમાન ન હોય તો હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા નથી એવું માનવામાં આવે છે કારણ કે કંઈક ભૂલ હોય તો જ આ વસ્તુ થાય નકર ન થઈ શકે એટલે કાચા સરવાળામાં યાદ રાખવાનું કે હિસાબો બે બાજુ છે એ સરખો આવશે ગણતરી હિસાબી પદ્ધતિ વિજ્ઞાન છે કળા તો છે પણ સાથે સાથે વિજ્ઞાન પણ છે કારણ કે એને વિજ્ઞાનની જેમ પોતાના સિદ્ધાંતો છે અને તેથી તેને વ્યવહાર નોંધવા માટે ત્રણ પ્રકારના દર્શાવવામાં આવ્યા છે જેમાં આપણે જોઈ લો વ્યક્તિ ખાતા માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચના ખાતા છે જે ત્રણ પ્રકારના નિયમો છે દર્શાવવામાં આવે છે અને આ નિયમોને આધારે જો હિસાબો લખવામાં આવ્યા હોય તો એ સાચા છે એના સિવાય આ હિસાબો સાચા નથી હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે કે તે કેવી રીતે જાણી શકાય તેનો અભ્યાસ હવે આપણે આગળ કરશો કે ગણિતની દ્રષ્ટિએ પેલું આપણે લક્ષણ કીધું ગણિતની દ્રષ્ટિએ સાચા હોવા જોઈએ કેવી રીતે હોવા જોઈએ એ આપણે જોશું તો હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે તે વિગતો દર્શાવતું પત્ર કાચું સરવૈયું છે એટલે પ્રારંભિક માહિતી મળે કે બે બાજુનો સરવાળો છે એનો એ સરખો થતો હોય તો ગણિતની દ્રષ્ટિએ હિસાબો સામાન્ય રીતે સાચા છે પછી એમાં બીજું કંઈ હજી અંદર ડિટેલ આવે કોઈ ભૂલ હોય સમાન ભૂલ હોય તો પણ એ હિસાબો બે બાજુ સરખા આવે છે તો હિસાબો લખવાની શરૂઆત વ્યવહારથી થાય છે બરાબર એક હિસાબો છે ગણિતની દ્રષ્ટિ સાચા છે તે વિગતો દર્શાવતું પત્ર કાચું સરવાયું છે એક બાબત અહીં ધ્યાન રાખવાની કે હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે તે વિગતો દર્શાવતું તો એ વિગતો દર્શાવતું પત્ર કાચું સરવાયું છે કાચું સરવૈયું છે ટ્રાયંગલ બરાબર તો એ કાચું સરવૈયું કહેવામાં આવે છે એટલે કે હિસાબો લખવાની શરૂઆત વ્યવહારથી થાય છે બરાબર હિસાબોની શરૂઆત ક્યાં થાય છે વ્યવહારથી ક્રમ પ્રમાણે પ્રથમ વ્યવહાર ઓળખાય છે તેની આમનોંધ કે પેટર્ન કરવામાં આવે છે ક્રમ પ્રમાણે આવે છે એટલે પહેલા સૌથી પહેલા વ્યવહાર ઓળખવાનો છે ઉધાર છે જમા છે કે રીતનો એટલે કે ઉધાર છે કે રોકડેથી છે પછી આમનોંધ કે પેટાનોંધમાં એની નોંધ કરવામાં આવે છે પછી ખાતા વહીમાં ખતવણી કરવામાં જો આપણે આગલા બધા ચેપ્ટર ભેગા આવે છે એની અંદર હવે ત્યાંથી શરૂઆત શીખી છે ને ત્યાંથી જ આપણે આવશે આ એવી જ રીતે આખા એકાઉન્ટમાં થશે અગિયારમું ધોરણ કરો છો બારમું ધોરણ કરો છો તો અગિયારમા ધોરણના પહેલા ચેપ્ટરથી બધા ચેપ્ટર સાથે જ આવશે જેમ આગળ જશો ને ચેપ્ટર ઉમેરાતા જશે એમાંથી બાર નહીં થઈ કે આગલા શીખી લીધા એટલે પૂરું થઈ ગયું હવે કંઈ કામ નથી એવું નહીં અગિયારમા ધોરણનું જે પહેલું ચેપ્ટર છે પહેલો વિભાગ પહેલું ચેપ્ટર અહીંયાથી લઈ અને બધું છેટ સુધી ઉપયોગી છે બધાનો ઉપયોગ થશે એટલે જો અહીંયા આપણે કળા અને વિજ્ઞાનની શરૂઆતમાં વાત કરી હતી એ પણ આવી ગયું પછી એની સૌથી પહેલા આપણે વ્યવહારને ઓળખવાનો છે બીજા ચેપ્ટરમાં આવી ગયું હતું આમનો દાવી ગાય બરાબર ચોથું ચેપ્ટર પછી આગળ જેમ જેમ પેટાનો દાયની ખતવણી આવી ગઈ એટલે ત્યારબાદ એની ખતવણી કરવામાં આવે છે ખાતાઓમાં તમામ ખાતાની બાકી શોધાતી હોય છે એ પણ આપણે હમણાં છેલ્લા ચેપ્ટરમાં જોયું કે ખાતાઓની બાકી શોધવાની જુદા બાકી અથવા તો જમા બાકી જે આવતી હોય એ બાકી શોધવાની હોય છે અને આ બાકીઓ ઉધાર અને જમા હોય છે તો આ બાકી જે પત્રકમાં દર્શાવવામાં આવે છે તેને
કાચો સરવૈયો કહેવામાં આવે છે અને કે ઉધાર અને જમા જે બાકી એવી છે એ બાકી ઉધાર અને જમા બતાવવાની જે રીત છે એને કાચો સરવૈયો આપણે કહીએ છીએ ખાતાઓની બાકી જે પત્રકમાં દર્શાવવામાં આવે છે એને પણ આપણે એવું કહી શકીએ કે અહીંયા ખાતાઓની બાકી જે પત્રકમાં દર્શાવવામાં આવે છે તેને કાચું સરવૈયું કહે છે બરાબર તો ખાતાઓની બાકી પતવણી કર્યા પછી ખાતાને આપણે બંધ કરીએ એ ઉદાહરણે જમણા જે પણ બાકી આવે એ બાકી જે પત્રકમાં દર્શાવવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ કાચું સરવૈયું બરાબર કાચું સરવૈયું કહેવામાં આવે છે અને આ પત્રક કે કાચા સરવૈયામાં દર્શાવેલ ઉધાર બાકીઓનો સરવાળો જમા બાકીઓનો સરવાળો સરખો હોવો જોઈએ હવે બરાબર કાચા સરવૈયામાં શું હોય છે તો કે કાચા સરવૈયામાં તો પત્રકમાં દર્શાવેલ ઉધાર અને જમા બાકીઓ નો સરવાળો સરખો હોય છે એટલે કે ઉધાર અને જમા બાકીનો સરવાળો અહીંયા સરખો હોય છે અથવા સરખો હોવો જોઈએ આ પરિસ્થિતિ હિસાબો પ્રાથમિક દ્રષ્ટિએ અથવા ગાણિતિક રીતે સાચા છે તેવું દર્શાવે છે તો આ પરિસ્થિતિ શું દર્શાવે છે કે બે બાજુનો સરવાળો સરખો હોય પ્રાથમિક દ્રષ્ટિએ અને ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે પ્રાથમિક શું કામ આગળ આપણે ચર્ચા કરીએ કે હવે ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે એવું માની લેવામાં આવે છે ટૂંકમાં ધંધાના હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા હોય અને નામાના નિયમો પ્રમાણે લખાઈને ભૂલ ને તૈયાર થયા હોય તો તેમાં હિસાબોને સાચા અને વાજબી હિસાબો કહેવામાં આવે છે એટલે કે ગણિતની દ્રષ્ટિએ સાચા હોય અને નામાના નિયમો પ્રમાણે લખાયેલા હોય તો હિસાબો છે એ સાચા અને વાજબી છે તેમ કહેવામાં આવે છે જે ધંધાની સાચી અને વાજબી પરિસ્થિતિ દર્શાવે છે એટલે કે હકીકતે જે ધંધાની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અહીંયા આ હિસાબો દર્શાવે છે એટલે એને સાચા અને વાજબી હોવા જરૂરી છે ત્યાર પછી નમૂદો મુદ્દાઓ ખાસ લખજો કે જેથી કરીને એની અંદરની જે માહિતી છે એ તમને કામ આવે છે એના આધારે કાચો સરવૈયો શું છે એનો ખ્યાલ આવશે એટલે એના મુદ્દાઓમાં એ વસ્તુ યાદ રાખવાની છે કે બે મુદ્દા કીધા આપણે કે હિસાબો કઈ કઈ રીતે બે ક્યાં બે મુદ્દાનું ધ્યાન રાખવું કે જેથી હિસાબો સાચા છે અને વાજબી છે એનો ખ્યાલ આવે જેમાં પેલો હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે અને બીજો હિસાબો નામાના નિયમ પ્રમાણે લખાયેલા છે એવું આપણે ખ્યાલ આવે તો જ એ હિસાબો છે એ સાચા અને વાજબી છે અને સાચી અને વાજબી પરિસ્થિતિ દર્શાવશે એવું કહેવામાં આવે છે બરાબર એટલે આ હિસાબો છે એ સાચા હોવા જરૂરી છે પછી કાચું સરવૈયું એટલે શું સમજવો પડે કે કાચું સરવૈયું શું છે અથવા તો શું કહેવા માંગે છે
तो काचू सरु सरवायु शू पत्रक है बराबर बे प्रकार हो पत्रक हो खातु तो खातु शू हो एक बे सरता भाग एक भाग उधार एक भाग जमा ए रीते हो જ્યારે પત્રક હોય તો એમાં પણ ઉધાર જમા હોય છે પણ એક જ બાજુ હોય છે ઉધારની બાજુમાં જમાનું ખાનું હોય છે જે આમનો ફોર્મેટ છે એ પત્રકનું સ્વરૂપ છે જે ખાતામાં દર્શાવેલ ઉધાર બાકીઓને જમા બાકીઓની ગણિતની દ્રષ્ટિએ સાચી છે તેમ દર્શાવે છે તો અહીં ઉધાર બાકીનો સરવાળો અને જમા બાકીનો સરવાળો સરખો હોવો જોઈએ પહેલા જ આપણે કીધું કે બે સરવાળા સરખા હોવા જોઈએ તો જ કાચું સરવૈયું ગણિતની દ્રષ્ટિએ સાચું છે તેવું કહી શકાય અને જો એ સરખું ન હોય તો કઈ ભૂલ છે એવું આપણને જાણવા મળે છે કાચું સરવૈયું છે જે તે દિવસનું તૈયાર કરવા પડે છે હજો જે તે દિવસનું એટલે કે જે દિવસનું હોય એ દિવસનું જેમ કે વર્ષના છેલ્લા દિવસનું છે તો છેલ્લા દિવસનું કાચું સરવૈયું હોય એટલે આખા વર્ષની માહિતી હોય પણ એ દિવસનું કાચું સરવૈયું કહેવાય ખાતાઓમાં એ તે નથી હોતું ખાતાઓમાં શું હોય છે કે જે સમય હોય આખા સમયનો હોય છે એટલે કે સુધીનો હોય છે જ્યારે અહીંયા દિવસનો હોય છે જેમ કે શ્રી રમણલાલનું 31/3/2015 ના રોજનું કાચું સરવૈયું તો કાચું સરવૈયું છે સરવૈયું જે તે દિવસનો તૈયાર કરવામાં આવે છે કેમ કે શ્રી રમણલાલ નું તારીખ 31/3/15 ના રોજ નું સાચું સમય શીર્ષક હોવું જોઈએ આ પ્રકારનું તૈયાર કરતા પહેલા કાચું સરવૈયું તૈયાર કરતા પહેલા આપવામાં આવે છે આ કાચું સરવૈયું દર્શાવતી બાકીઓ જે તે ઈસવીસમી સમયના અંતે અંતનું જે તે તારણનું સ્વરૂપ છે એટલે કે ઈસવીસમી સમયના અંતે એનું તારણનું સ્વરૂપ કે શું પરિણામ આવ્યું કઈ બાકી એ ઉધાર કે જમા એનું સ્વરૂપ છે એ કાચું સરવૈયું છે પછી કાચા સરવૈયુંના લક્ષણો છે કે કાચું સરવૈયું છે એ શું છે બરાબર તો એના લક્ષણો તો સૌથી પહેલા છે કે કાચું સરવૈયું છે એ પત્રક છે શું છે પત્રક એટલે કે ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ છે પત્રકના સ્વરૂપમાં હોય છે ખાતા તરીકે લખવામાં આવતું નથી ખાતું હોય તો બે સરખા ભાગ પાડી અને એક બાજુ ઉધાર એક બાજુ જમા એ રીતે હોય પણ અહીંયા એક જ ભાગ બાજુમાં ઉધાર અને જમા લખવામાં આવે છે પછી નિર્ધારિત સમય કાચા સરવૈયાનો સમયગાળો નિર્ધારિત હોય છે સામાન્ય રીતે કાચું સરવૈયું એક વર્ષ એટલે કે 12 માસ માટે વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે તો એ નિર્ધારિત સમય માટેનું હોય છે નિર્ધારિત સમય અને સામાન્ય રીતે એક વર્ષનો તૈયાર કરવામાં આવે છે 12 માસનો 12 માસથી ઓછા સમયનું કાચું સરવૈયું પણ તૈયાર કરી શકાય ધંધાની જે જરૂરિયાત હોય અથવા ઉપયોગીતા જરૂરિયાત ઊભી થાય તો ઓછા સમયનું પણ કાચું સરવૈયું તૈયાર થઈ શકે છે
પછી ખાતાઓની ગાણિતિક ચોકસાઈ ખાતાઓની ગાણિતિક ચોકસાઈ એટલે ગણિતની દ્રષ્ટિએ ખાતાઓ છે એ બરાબર છે એનો આપણને અહીંયા ખ્યાલ આવે છે એટલે ગાણિતિક ચોકસાઈ જરૂરી છે ખાતાઓમાં દર્શાવેલ તમામ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ અહીં દર્શાવવામાં આવે છે આ બંને બાકીઓના સરવાળા અંગે ચોકસાઈ કાચા સરવૈયર દ્વારા નક્કી થતી હોય છે એટલે કે એ ચોકસાઈ છે કાચા સરવૈયર દ્વારા નક્કી થાય છે કે ગણિતની દ્રષ્ટિએ આ હિસાબો સાચા છે પછી દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે કે જ્યાં દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ થતો હોય ત્યાં કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે વાર્ષિક હિસાબ બહુ પહેલાનો તબક્કો છે કારણ કે ધંધાના જે હિસાબો છે વર્ષના અંતે વાર્ષિક હિસાબો પહેલા કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર થતા પહેલા શક્ય તેટલી ભૂલ શોધવામાં આવે છે કે કોઈ ભૂલ રહી થઈ નથી ને કોઈ વ્યવહાર લખવાનો રહેતો નથી કયો ને કોઈ વ્યવહારની નોંધણી કરવાની રહેતો નથી કઈ ને આવી કોઈ પણ ભૂલ હોય તો એ શોધવામાં આવે છે જેથી કરીને હિસાબો સાચું અને વાજબી ચિત્ર રજૂ કરે પછી કાચું સરવૈયું હેતુ એ ક્યાં હેતુ માટે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે પહેલું ગાણિતિક ચોકસાઈ માટે તો ખાતા વહીના ખાતાઓની ગાણિતિક ચોકસાઈ કાચા સરવૈયા દ્વારા કરવામાં આવે છે એટલે કે એનો ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સરખો છે કે કેમ તે તપાસવામાં આવે છે એટલે કે ગાણિતિક ચોકસાઈ નક્કી કરવામાં આવે છે બીજો ભૂલો શોધવી અને સુધારવી ભૂલો શોધવી એટલું જરૂરી નથી એને સુધારવી એ પણ એટલું જ જરૂરી છે એટલે કે કાચા સરવૈયા દ્વારા ઉધાર અને જમા બાકીઓ સરખી ન હોય તો એને ભૂલો શોધવામાં આવે છે અને તેને સુધારવામાં આવે છે એનાથી શું થશે કે વાર્ષિક હિસાબોમાં સરળતા કારણ કે જેટલી ભૂલો કાચા સરવૈયામાં ઓછી હશે ને એટલી જ વાર્ષિક હિસાબો બનાવવામાં સરળતા રહેશે એટલે કે વાર્ષિક હિસાબ એટલા જ ચોક્કસ અને વ્યવસ્થિત રીતે થશે એટલે કે કાચું સરવૈયું શું છે તો કે વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટેનું પ્રથમ પગથિયું છે બરાબર આ શક્ય તેટલી તમામ ભૂલો આ તબક્કે શોધવામાં આવે છે જેથી કઈ વાર્ષિક હિસાબોમાં આ ભૂલ દેખાય નહીં અને વાર્ષિક હિસાબમાં ભૂલો છે એ ન્યૂનતમ અથવા તો શૂન્ય ભૂલો હોય તો જેથી વાર્ષિક હિસાબો સરળતાથી અને ઝડપી ધોરણે તૈયાર થઈ શકે છે એટલે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આની સરળતા આપણને મળી શકે છે પછી ખાતાઓની બાકી હિસાબોમાં જેટલા પણ ખાતાઓ હોય ને એ ખાતાઓની બાકી કાચા સરવૈયામાં દર્શાવવામાં આવે છે તેથી કોઈ પણ ખાતાની બાકી કાચા સરવૈયા પરથી ઉપલબ્ધ થાય છે એટલે કાચું સરવૈયું જોઈએ ને એટલે બધા ખાતાની બાકી આપણને માંથી મળે આખા વર્ષ દરમિયાન એનો વ્યવહાર છે એ આપણને કાચા સરવૈયા પરથી મળી જાય છે તો કાચું સરવૈયા હિસાબી પદ્ધતિનું ખૂબ જ અગત્યનું અંગ છે તો કાચું સરવૈયું બંને બાજુનો સરવાળા સરખા દર્શાવે તો ગાણિતિક સિવાયની ભૂલો શોધવાની બાકી રહે છે એટલે કે એના જો બંને બાજુના સરવાળા સરખા હોય ને ઉદાહરણે જમા તો ગાણિતિક ભૂલ સિવાયની ભૂલો શોધવાની કારણ કે ગાણિતિક દ્રષ્ટિ પછી સાચું થઈ ગયું ગાણિતિક દ્રષ્ટિ કઈ ભૂલ નથી તો એના સિવાયની જો કોઈ ભૂલ હોય તે શોધવાની ને એને જે સુધારવાની રહેશે પછી કાચું સરવૈયું તૈયાર કરવાની રીત જેમાં પહેલી છે સરવાળા પદ્ધતિ અને જેમાં શું હોય છે કે ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો કરવામાં આવે છે ઉધાર બાજુના સરવાળાને અને જમા બાજુના સરવાળાને દર્શાવવામાં આવે છે જેમ કે રમેશને માલ ઉધાર વેચ્યો 20,000 તો રમેશ ને આપણે માલ વેચીએ છીએ 20,000
रमेश ने उधार माल वेच्यो 20,000। रुपया 20,000। पछी रमेश पासे थी 18,000 रोकड़ा मळी आया, तो वेचाण वखते रमेश खाते उधार 20,000 थशे, तेमने चुकवी 18,000 जमा थशे। एटले के जो 20,000 नो माल वेच्यो छे, वेचाण 20,000, એમાંથી રોકડા 18,000, એટલે કે 2,000 એના બાકી રહે છે, આ જ રકમ આપણે કાચા સમયમાં દર્શાવી હોય તો ઉધાર બાજુનો સરવાળા તરીકે 20,000 ને જમા બાજુનો સરવાળા તરીકે 18,000 આવશે છે। આ પદ્ધતિ છે સામાન્ય રીતે ઓછી પ્રચલિત છે, કારણ કે એમાં સરવાળો સરખો ન થતો હોય તો એ આપણે હિસાબી દ્રષ્ટિ યોગ્ય નથી ગણતા, થતો એનો ઉપયોગ નથી કરતા, એટલા માટે બરાબર। પછી કાચા સરવૈયાનો નમૂનો આપણે જોવાનો છે, એ કાચા સરવૈયો છે તો કઈ રીતે બનાવવામાં આવે, બરાબર। તો કાચા સરવૈયાનો નમૂનો આપણે જોઈ લઈએ, આપણે જે આમનોંધ કરી છે એમ જ, પણ અહીંયા એક ફેર શું ફોર્મેટમાં, તો કે આમનોંધમાં 5 ખાના હોય છે, તારીખ, વિગત, ખાતા, ઉધાર કે જમા રૂપિયા, અહીંયા કેટલા હતા 4, તારીખનું ખાનું નથી, કારણ કે તારીખ ઉપર લખી નાખી આપણે હેડિંગમાં શીર્ષકમાં કે તારીખ 31/3/2000 જે પણ વર્ષ હોય એ વર્ષનું 31/3 માની લે 31/3/2016 ના રોજનો પાછો સરવૈયો એટલે તારીખ ઉપર આવી ગઈ। પછી હવે શું રીતે કે ફોર્મેટમાં ખાતાનું નામ, ખાપા, ઉધાર રૂપિયા ને જમા રૂપિયા એ રીતે લખવાના રહીએ। હવે જો આપણે અહીં દાખલો પણ સાથે સાથે જોઈ લઈએ, ફોર્મેટ પણ જોઈ લઈએ, એટલે બે વસ્તુ થઈ જાય, બરાબર। તો એની અંદર આપણે એક દાખલો જોઈએ કે જે દાખલા આપણે શરૂઆત જ કરી છે, દાખલાઓની એક્ઝામ્પલ નો પહેલો દાખલો છે, કે એ પૂછે જો શ્રી ધર્મના હિસાબી ચોપડા પરથી તારીખ 31/3/2015 ના રોજ વિવિધ ખાતાના ઉધાર અને જમા બાજુના સરવાળા આપે છે, તે પછી કાચું સરવૈયું તૈયાર કરો। જો આપણને હિસાબ આપ્યો છે એના પરથી કાચું સરવૈયું તૈયાર કરવાનું છે, હવે જો આપણે હિસાબ આપ્યો છે તો એના પરથી આપણે કાચું સરવૈયું તૈયાર કરવાનું છે। તો કાચું સરવૈયું તૈયાર કરી નાખીએ એટલે કે એનો ખ્યાલ આવે આપણને કે હકીકતમાં શું થાય છે, જેમ અલગ અલગ વાક્યો આપેલ છે, તો એનો આપણે પહેલા ફોર્મેટ બનાવી લઈએ, ખાતાનું નામ, પછી એક ખાનું ખાપાનું, ઉધાર રૂપિયા ને જમા રૂપિયા, જો સૌથી પહેલા હેડિંગ જે આપણે કીધું હતું કે એમાં આપણે રમણલાલ કીધું હતું એ અહીંયા શ્રી ધર્મનું
नाम छे एनु जेमनो बनाव्यु छे एनु श्री धर्मनु तारीख 31/3/2015 ना रोज नु काचू सभ्यु तारीख 31/3/2015 ना रोज नु काचू सभ्यु बराबर काचो सर्वे अपने अहिया बनायु छे। हवे सौथी पहला जे आपने बीजू पहलू खानु छे नाम छे खातानु नाम जाय तारीख नु खानु नथी कारण के तारीख अहिया आवी गई ऊपर एटले तारीख नु खानु अहिया नो आवे। पछी खाता वही पाना नंबर जे आपने लखी छे जमनो नी अंदर पछी खातानी उधार बाजू नो सरवाळो ने जमा बाजू नो सरवाळो जे खाता छे खातानी उधार बाजू नो सरवाळो अने खातानी जमा बाजू नो सरवाळो बराबर आटली वस्तु एना फॉर्मेट मां आवशे। અને કે ચાર ખાનાઓ આવશે ખાતાનું નામ ખાપા ખાતાની ઉધાર બાજુનો સરવાળો અને ખાતાની જમા બાજુનો સરવાળો બરાબર। હવે દાખલો આગળ વધારીએ જો સૌથી પહેલા કીધું છે કે મૂડી ખાતું 90,000 જમા બાજુ બતાવે છે મૂડી ખાતું 90,000 પછી ઉપાડ ખાતું 20,000 ઉધાર બાકીની સમજ ખાસ ધ્યાન રાખવાની કેની ઉધાર અને કેની જમા બાકી હોય ને આગળ જતા એનો ઉપયોગ કરવો પડશે ફરજિયાત। પછી પરમનું ખાતું છે 3,000 અને 9,500 3,000 ઉધાર છે અને 9,500 જમા છે બરાબર તો આપણે એક નંબર છે એને એમ કરશું પરમનું ખાતું 3,000 ઉધાર છે અને 9,500 જમા છે બરાબર એટલે એક વખત રૂપિયા લેવો એક વખત રૂપિયા લઈ ગયા હોય તો એ પ્રકારે એનું ખાતું હોય અથવા તો દેવાદા લેનદારે આપી ગયા હોય એને બાકી રહેતા હોય એ રકમ હોય। કરમનું ખાતું 4,000 અને 6,000 ઉધારમાં 4,000 જમામાં 6,000 પછી અસ્મિતાનું ખાતું એ પણ ઉધારમાં 8,000 અને જમામાં 2,000 બતાવે છે અસ્મિતાનું ખાતું ઉધારમાં 8,000 પછી ખુશ્બોનું ખાતું 10,000 અને 3,000 આપણે પેલી પદ્ધતિ સરવાળા પદ્ધતિ છે એ જોઈએ છે કે જેમાં આપણે બે બાજુની બાકીઓ લખીએ છીએ। પછી શેઠ એન્ડ બ્રધર્સ નું ખાતું 9,000 2,000
પછી રોકડ ખાતું આવ્યું છે 57,000 અને 49,500 બેંક ખાતું આપેલું છે 30,000 અને 8,000 પછી ફર્નિચર નું ખાતું 20,000 ઉધાર છે પછી ખરીદ ખાતું 25,000 ઉધાર છે પછી વેચાણ ખાતું 28,000 જમા પગાર ખાતું 5,000 ઉધાર મજૂરી ખાતું 6,000 ઉધાર સ્ટેશનરી નું ખાતું 1,000 ઉધાર બાજુ છે પછી સ્ટેશનરી પછી વટાવ ખાતું 2,000 ઉધાર બાજુ છે અને ખરીદ પરત ખાતું 2,000 જમા બાજુ આ રીતે જે બાકીઓ છે એ બાકીઓ આપણે લખવાની હોય છે ઉધાર અને જમા આ પહેલી પદ્ધતિ છે બરાબર અને ત્યારબાદ એનો સરવાળો કરવાનો થાય સરવાળો કરી એટલે એનો સરવાળો આવે છે 2,00,000 બરાબર આ જે ખાતું છે એ બતાવવાનું તમારે થાય કે જે જે ખાતા છે એની જે બાકીઓ આપણને આપી છે એ બાકીઓ કાચા સમયની અંદર બતાવવાની કે જેથી કરીને આ હિસાબો છે એ ગણિતની દ્રષ્ટિએ સાચા છે કે કેમ પહેલી વસ્તુ તો એકાવો પડે અને બીજો નામાના નિયમો પ્રમાણે આ હિસાબો લખવામાં આવ્યા છે કે કેમ એનો ખ્યાલ આવી જાય કારણ કે હવે જો આ હિસાબો છે એ બે બાજુ સરવાળો સરખાયો છે મતલબ શું થયો તો કે ગણિતની દ્રષ્ટિએ આ હિસાબો છે એ સાચા છે એટલે કે પ્રાથમિક દ્રષ્ટિએ સાચા છે પછી એમાં બીજી કોઈ ભૂલો હોય એ શોધીએ આપણે એ આગળ આવશે ભૂલ સુધારણાને શોધવીને બધી બાબતો આવશે પણ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આપણને શું લાગે છે કે આ હિસાબો છે એ ગણિતની દ્રષ્ટિએ સાચા છે
પછી આપણે બીજું શું કરવાનું રહે તો કે નામાની દ્રષ્ટિ સાચા છે કે કોઈ ભૂલ થઈ છે કે નહીં એ જ શોધવાનું છે બાકી તો ગણિતની દ્રષ્ટિએ હિસાબો પ્રાથમિક દ્રષ્ટિએ સાચા છે તો આ રીતે તમે કાચું સરવૈયું છે એને બનાવી શકો છો તો કાચું સરવૈયું બનાવવાનું ખાસ ધ્યાન રાખવાનું અને ખાસ તો એની બાકીઓ વિશેની માહિતી રાખવાની કે કયા ખાતાની કે કઈ બાકી હોઈ શકે છે બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું